લોકશાહીના પર્વ ચૂંટણી આવતા જ કાર્યકર્તાઓ અને નેતાઓમાં નવા જોમ અને જુસ્સાઓ જોવા મળ્યા. સુરત ભાજપના જાહેર થયેલા ઉમેદવારો પૈકી એક માત્ર ગર્ભવતીને ટિકિટ મળતા મહિલા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. છેલ્લા 15 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર અને સુરત શહેરના યુવા મોરચાના પ્રમુખ સતીશભાઈ મૈસુરિયાના ધર્મપત્ની રાજેશ્રીબેનને ભાજપે વોર્ડ નંબર 14માંથી ટિકિટ આપી દીધી છે. માતાવાડી ખાતે આવેલી હેમકુંજ સોસાયટીમાં રહેતા જયશ્રીબેન અને સતીશભાઈ મૈસુરિયાને 11 વર્ષના લગ્ન જીવનમાં 5 વર્ષની દીકરી છે અને હાલ જયશ્રીબેનને 6 માસનું ગર્ભ પણ છે. પરંતુ ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો હોવાથી તેમણે ચૂંટણી જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને ડિજિટલ પ્રિન્ટિંગના કારખાનેદાર સતીશભાઈ મૈસુરિયાના ઘરમાં ખુશી બેવડાઈ ગઈ છે. સતીશભાઈના નવા ઘરે નવું સંતાન આવવાની ખુશીની સાથે સાથે પાર્ટીએ પાલિકાની ટિકિટ આપતા પરિવારમાં ખુશીનો માહોલ છે. પક્ષની વિચારધારા પ્રમાણે વર્ષોથી કામ કરતા હોય એવા પરિવારમાંથી સૌ પ્રથમ વ્યક્તિને ટિકિટ મળી હોવાથી ખુશી બેવડાઈ ગઈ છે. વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વિસ્તારમાં ગર્ભવતી મહિલા ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જયશ્રીબેને જણાવ્યું કે આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે અને બાદમાં પ્રચારમાં પણ જશે. જોકે અગાઉ જ કાર્યકર્તાઓએ મારું નામ જાહેર થતા સાથે મારી સાથે મારામાં રહેલા ગર્ભસ્થ બાળકને પણ જંગી લીળથી જીતાડવા માટે શપથ લઈ લીધા છે. કાર્યકર્તાઓના ઉત્સાહને જોઈને હું પણ ખુશીની લાગણી અનુભવી રહ્યું છે. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાવાળાએ જણાવ્યું છે કે જયશ્રીબેનને ખૂબ ઉત્સાહી અને તેજસ્વી છે. તેમને પક્ષ ટિકિટ આપી છે. તેઓ ગર્ભવતી છે એટલે અમે વધુ મહેનત કરીશું. જોકે એ પણ પ્રચારમાં આવવાના છે. કાર્યકર્તાઓ પણ એવું કહી રહ્યા છે જયશ્રીબેનને જીતાડવા માટે તેઓ ઘર ઘર જઈ સુધી પ્રચાર કરશે એટલે અમારા વોર્ડમાંથી જયશ્રીબેનને જંગી બહુમતીથી જીત પાક્કી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ.